اعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاه والسلام على سيد الانبياء والمرسلين

આ પણ એક નવજવાનનો સવાલ છે કે જે તમારી સામે હું પેશ કરું છું આપણો વધુ ટાઈમ ન જાય તમને વધુ તકલીફ ન પડે તરત જ એ પ્રશ્ન ઉપર આવું છું અને આયતુલ્લાહિલ ઓઝમા અ સૈયદ અલી અલ હુસૈની અ સાહેબની મદદિલહુલ આલીની કિતાબ તીલ મસાઇલમાંથી જે મસલો છે એ હું પણ પેશ કરીશ પાંચ શોસંત કત ચોસઠ નંબર નું પાનું છે મસલો છે બસો બાસઠ નિમે જે હું તમને અગાઉથી આપી દઉં છું અને એ મસલા ઉપર આવું એ પહેલા તમને એ સવાલ પેશ કરું છું એક નવજવાનનો સવાલ એ થઈ રહ્યો છે કે ઘણી વખત અમે ભણીને મસ્જિદમાં આવીએ રસ્તામાં વરસાદ વરસતો હોય શિયાળો હોય કે ઉનાળો ઠંડીની મોસમ હોય કે ગરમી કોઈ સમયે જોરથી અથવા કોઈ વખતે ઝીણો ઝીણો વરસાદ પડતો હોય કોઈ ટાઈમ ઉપર ફક્ત છાંટા જ વરસતા હોય પરંતુ જ્યારે વુઝુ કરીએ ત્યારે માથું ભીનું હોય છે ટ્વાલથી અથવા રૂમાલથી અથવા ટિશ્યુ પેપરથી માથા ઉપર પાણી સાફ કરી લઈએ પરંતુ વાળ તો ભીના જ હોય યાને હ્યુમિડિટી રીતે વિનાશ બાકી હોય તે પૂરતી જાય નહીં હવે તેના ઉપર મસા કરીએ તો કેમ છે આવું મસા કબૂલ છે કે બાતિલ છે આગાનો જે નંબરનો મસલો તમારી સામે પેશ કર્યો એ હું તમારી સામે વાંચું છું ગુજરાતીમાં છે અને ગુજરાતીમાં જ હું તમને એનો ખુલાસો આપી રહ્યો છું આગા ફરમાવે છે મસાની જગ્યા એટલે માથું હોય કે પગ કારણ કે મસાની બે જગ્યા છે સૌ પ્રથમ માથા ઉપર અને પછી જમણા અને ડાબા પગ ઉપર તો મસાની જગ્યા સુકી હોવી જોઈએ એટલે ભીનાશવાળી લીલી ન હોવી જોઈએ અગર એ સુકી ન હોય આગા વધુમાં કહે છે કે અગર એ જગ્યા સુકી ન હોય કે જ્યાં મસા થઈ રહ્યો છે અને તેની વિનાશ એટલી હદ સુધી હોય તેની વિદિત રીતે કે હથેળીની વિનાશ તેના ઉપર કોઈ અસર ન કરે એટલે માથાની વિનાશ એવી હોય કે જ્યારે હાથથી મસો કરવામાં આવે માથા ઉપર હોય યા પગ ઉપર એટલા પગ કે માથું લીલા હોય કે આ હાથનું પાણી તેના ઉપર કોઈ અસર ન કરે એની એફે એ એની અસર જાણવા ન મળે એનો કોઈ અહેસાસ ન થાય કાંઈ શાંતિ ન થાય કે હાથનું પાણી પગ ઉપર અથવા માથા ઉપર અડી રહ્યું છે તો આગા કહે છે કે મસાની જગ્યા સુકી હોવી જોઈએ અગર એ સુકી ન હોય અને તેની વિનાશ એટલી હદ સુધી હોય કે હથેળીની વિનાશ તેના ઉપર કોઈ અસર ન કરે કોઈ એફે ન કરે તો મસા બાતિલ છે એમ વાલી જ છે મસા બાતિલ થશે એટલે વજુ પણ બાતીલ કહેવાશે અને વજુ ન હોય તો નમાઝ કેમ થાય અલબત્તા આગળ વધુમાં ફરમાવે છે અહીંયા જ બસ નથી કરતા અલબત્તા ને મોય અગર એમાં થોડીક જ વિનાશ હોય એટલે માથા ઉપર વિમી રીતે ઓછી હોય માથું એટલું લીલું નતું કે જે પહેલાં હતું એના ઉપર પાણી નથી જેવી રીતે વરસાદનું પાણી એના ઉપર પડ્યું અથવા નાઈને આપણે આવ્યા અથવા પીસીનમાંથી નીકળ્યા માથું લીલું છે એવું નથી કારણ કે સાફ કરવામાં આવ્યું તો માથું સુકાઈ ગયું છે પણ એટલે માથાની અથવા પગની વ્યુમિધિત એટલી હોય એ લીલા હોય પણ આપણો હાથ જ્યારે માથા ઉપર ફેરવવામાં આવે આપણા હાથમાં થોડું પાણી તો હોય એ સૂકું ન હોય કારણ કે વજુ કરીને આવ્યા હોય તો આ હાથના પાણીની અસર માથા ઉપર કે પગ ઉપર જણાતી હોય એમ થાય કે માથા ઉપર અથવા પગ ઉપર પલરેલો હાથ પાણીવાળો હાથ ફરી રહ્યો છે તો એમાં કોઈ વાંધો નથી અગર માથા ઉપર થોડી હુમવી દીતે હોય અને એની અસર હાથના વજુના પાણી સાથે ભળી જતી હોય બસ અમારા માન્ય સાંભળનારાઓ અને જે જવાન સવાલ કર્યો છે તેને પણ કહું છું કે હું હદથી વધારે ખુલાસો આપી દીધો છું મને ખાતરી છે કે જરૂર સંતોષ મળ્યો હશે આપને ખુશી ઉભજી હશે આપની ખુશી અને સંતોષ એ અમારી ખુશી અને સંતોષ છે તે ઉપર બસ કરતા આવતા પ્રોગ્રામ સુધી ખુદા હાફિઝ انب وعليكم السلام ورحمة الله وبركاته اللهم صل على محمد وعلي محمد وعجل فرجهم